जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों, आपने समाज शास्त्र विषय ने अंदर जे नवमो पाठ सामाजिक धोरण भंग बाल अपराध अने युवा जन आ पाठ की बात करता था, एम आपने जोयो तो कि आ पाठ परीक्षा की दृष्टिए तो खूब ज महत्वनो छे, परंतु साथे साथे अपने जीवन नी अंदर अपने जीवन घड़तर नी अंदर पण एटलो ज महत्वनो भाग भजवे छे। એટલે માત્ર પરીક્ષા લક્ષી નહીં પણ આપણા જીવનમાં ઉપયોગી થાય એ માટે આપણે સારી રીતે એમનો અભ્યાસ કરવાનો છે। આપણે સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ધોરણ કહેતા નિયમ, વ્યક્તિ જ્યારે સમાજના નિયમનો ભંગ કરે છે ત્યારે સમાજમાં અવ્યવસ્થા, અંધાધૂંધી અને અરાજકતા ફેલાય છે। દરરોજ આપણે વર્તમાન પત્રોની અંદર, टेलिविजन ની અંદર, રેડિયો ની અંદર અથવા મોબાઈલ ફોન થી આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ એટલે એમની અંદર ન્યૂઝ સાંભળતા હોઈએ છીએ, સમાચાર જોતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ અપરાધ કરે છે, ક્યાંક મારામારી કરે છે, ક્યારેક કોઈકનો ખૂન કરે છે, ક્યારેક દુષ્કર્મ જેવી ઘટનાઓ જોવા મળે છે, તો ક્યારેક ચોરીની ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે। આપણે એ પણ જોયું હતું કે જન્મથી કોઈ અપરાધી હોતું નથી, વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે એક જૈવિક બાળક હોય છે, અપરાધી હોતું નથી। તો એ અપરાધી કઈ રીતે બને છે, એને અપરાધી બનવા પાછળ કેવા કેવા કારણો જવાબદાર છે, અથવા એ વ્યક્તિ શા માટે સમાજના નિયમોને તોડે છે, એના ઉપર સમાજશાસ્ત્રીઓએ અભ્યાસ કર્યો છે। એના કારણો દર્શાવ્યા છે। આપણે બાળ અપરાધની વાત કરી, બાળ અપરાધના પણ જુદા જુદા કારણો દર્શાવ્યા છે, જેમાં કુટુંબની જે ભૂમિકા છે, કુટુંબને જે બાળકનું સમાજીકરણ કરવાનું છે, આ સમાજીકરણ કુટુંબ દ્વારા જ્યારે ખામી ભર્યો થાય છે, ઘણી વખત પતિ પત્નીના ઝઘડાઓની અસર બાળક ઉપર થતી હોય છે। ભગ્ન કુટુંબો જોઈએ આપણે કે પતિ પત્ની બેમાંથી એક મૃત્યુ પામી જાય તો બાળકને જે બંનેનો પ્રેમ મળવો જોઈએ મળતો નથી અને બાળક વધારે સમય ઘરની બહાર વિતાવતો હોય છે। અથવા આજના સમયની અંદર જે દુઃખી દાંપત્ય જીવન છે એમનો અંત છૂટાછેડા દ્વારા લાવી શકાય છે। તો વ્યક્તિ જ્યારે છૂટાછેડા લેશે ત્યારે બાળક કોઈ એક વ્યક્તિ
વ્યક્તિની સાથે રહેશે અથવા માતા અથવા પિતા સાથે. ત્યારે બાળકને માતા પિતા બેનો પ્રેમ લાગણીને હુક પ્રાપ્ત નહીં થતા એ બાળક ધીમે ધીમે અપરાધી પ્રવૃત્તિ તરફ જાય છે. એ રીતે શાળાની વાત કરી હતી કે શાળાની અંદર જયારે નિયમો અતિરેક થઈ જાય ત્યારે બાળક પલાયનવાદી પ્રવૃત્તિ અપનાવશે. બાળક શાળામાંથી નાસી જાય છે અથવા ઘેરેથી શાળાએ જવા માટે નીકળી પડે છે, પણ એ શાળાએ પહોંચતો નથી. એ શાળાનો સમય એ સતત બહાર વિતાવે છે. તો આ સમય જે બહાર વિતાવે છે ત્યારે એમને યોગ્ય મિત્ર ન મળતા, યોગ્ય વાતાવરણ ન મળતા એ બાળક અપરાધી બની જાય છે. સૌ વયસ્ક જૂથની વાત કરી, મિત્ર જૂથ જયારે કહીએ કે જો સારા મિત્ર હોય તો સારા રસ્તા ઉપર લઈ જઈશ, પરંતુ જો મિત્ર સારા ન હોય, બાળક મોટા ભાગનો સમય મિત્ર સાથે વિતાવતો હોય, ઘણી બધી એવી વાતો હોય છે કે જે માતા પિતા કે શિક્ષકોને કહી શકાતી નથી. એ બાળક પોતાના મિત્રો સાથે વાત કરતો હોય ત્યારે સારા મિત્રો હોવા જોઈએ. સંસાર માધ્યમોમાંથી શીખે છે એ બધી વાત કરી. બાળક અપરાધી 7 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ અને 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ જો કોઈ અપરાધ કરે અને બાળ અદાલતે અપરાધી જાહેર કરે તો એને બાળ અપરાધી કહેવામાં આવશે. તો બાળ અપરાધને સુધારવા માટેની જે શાળાઓ એમની આપણે વાત કરી હતી, બાળ અદાલત, પ્રોબેશન, સુધાર શાળાઓ, બોસ્ટર શાળાઓ, પ્રમાણિત શાળાઓ, બાળક ગૃહોને બાળ સંરક્ષણ એટલે કે રિમાન્ડ. આજે આપણે યુવા જંતુ એમની વાત કરવાની છે કે યુવાનોની અંદર આજે અજંપા ભરી સ્થિતિ રહેલી છે. તો યુવાન કોને કહેવાય અને શા માટે અજંપા ભરી સ્થિતિમાં રહેશે એ આપણે જોઈએ. યુવા અજંપો વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે. વર્તમાન જગત વિશ્વની અંદર આજે યુવાનોની સંખ્યા વધતી જાય છે અને વિદ્યાર્થી મિત્રો એ પણ નોંધવું જોઈએ કે કોરોના જેવી મહામારીને કારણે મોટા ભાગે જે વૃદ્ધ લોકો એક કોરોનાનો ભોગ વિશ્વની અંદર બન્યા છે એના આંકડાઓ આવે છે કે વધારે મૃત્યુ પામે છે. સાઈડ ઇફેક્ટ કે બીમારી હોય એવા લોકો વધારે મૃત્યુ પામે છે. તો આજે વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે. યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગ્યો છે. ભારત યુવાનોનો દેશ બન્યો છે કારણ કે ભારતમાં 65% વસ્તી યુવાનોની છે. માત્ર 35% બાળકો અને વૃદ્ધો આવી જાય છે. 65% લોકો ભારતમાં યુવાનો છે એટલે જ આપણે આજે વિકસિત તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે. વિકાસશીલ માંથી વિકસિત તરફ જઈ રહ્યા છે. આજે વિશ્વની અંદર વ્યાપારની જે માંગ છે નિકાસ કરતા થયા છે. સોફ્ટવેરના ક્ષેત્રે આપણે આગળ પડતું સ્થાન ધરાવીએ છીએ. તો આ 65% વસ્તી યુવાનોની છે. આવા યુવાનો આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય જો તેઓની સર્જનાત્મકતાનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે. તો યુવાનોમાં સર્જનાત્મકતા હોય છે, કંઈક નવું કરવાની ભાવના હોય છે. તો જો એની સર્જનાત્મકતાનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે. રાષ્ટ્રની
करोड़ ने समाज ना महत्व ना घटक एवा युवानो शू करी रिया छे, शू विचारी रिया छे, तेमनी समक्ष केवा पड़कारो छे ते जाणी तमने योग्य मार्गदर्शन आपवामां आवे तो राष्ट्र ने समाज बनने ने लाभ थशे। राष्ट्र ने करोड़ रज्जु जेम शरीर नी अंदर करोड़ रज्जु नो खूब महत्व छे, एम राष्ट्र नी अंदर आ युवानो नो खूब महत्व छे। तो राष्ट्र ने करोड़ रज्जु अने समाज ना महत्व ना घटक एवा युवानो शू करी रह्या छे, शू विचारी रह्या छे, तेमनी समक्ष केवा पड़कारो छे તે જાણી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ બંનેને લાભ થશે। આ માટે જ આપણે અહીં યુવાન એટલે શું, યુવા અજંકો એટલે શું અને તેના કારણો ક્યાં છે તે અંગેની વિસ્તૃત સમજ મેળવશું। તો યુવા અજંકો એટલે શું, યુવાન કોને કહેવાય અને એના કેવા કેવા કારણો છે એની સમજૂતી મેળવીએ। તો યુવાન એટલે શું જોઈએ કે યુવાની એ જૈવિક પરિબળ છે, જૈવકીય પાસાને લક્ષમાં લઈએ તો કહી શકાય કે 15-35 વર્ષથી વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવા। જૈવિકો પાસાને જો લક્ષમાં લઈએ તો 15-35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવા। 15 વર્ષથી મોટા અને 35 વર્ષ સુધીના વ્યક્તિને આપણે યુવાન કહીએ છીએ। જાણીતા યુવા અભ્યાસી ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસમાં યુવાનની લાક્ષણિકતા દર્શાવતા નોંધે છે કે યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, ઠોસરા, હિંસક તથા શક્તિશાળી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એમણે કોલેજના વિદ્યાર્થીનો અભ્યાસ કર્યો અને યુવાન કોને કહેવાય એમની એમણે વ્યાખ્યા આવી આપી કે યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોસરા, હિંસક તથા શક્તિશાળી હોય એને આપણે યુવાન કહીએ છીએ। તેઓ કોઈ ઝડપથી ઉષ્મા ભર્યા પ્રેમ સંબંધો બાંધે છે, તેઓ ઝડપથી ઉષ્મા ભર્યા પ્રેમ સંબંધો બાંધે છે, વળી એટલી ઝડપથી આ સંબંધોને તોડી નાખે છે। તેઓ અત્યંત આશાવાદથી માંડી નિરાશાવાદ સુધીનો દ્રષ્ટિકોણ ધરાવે છે, તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે, એમને યુવાન કહેવામાં આવે છે। આ ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એમણે વ્યાખ્યા આપેલી છે કે યુવાનો છે ઉષ્મા ભર્યા પ્રેમ સંબંધો બાંધે છે, વળી એટલી ઝડપથી સંબંધોને તોડી પણ નાખે છે અને તેઓ અત્યંત આશાવાદથી માંડી નિરાશાવાદ સુધીનો દ્રષ્ટિકોણ ધરાવે છે, તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવશે, એને યુવાન કહેવામાં આવે છે। તો યુવા જંપો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, યુવા જંપવાની વાત આપણે હવે પછીના ત્રાસમાં કરીશું, પણ ગૃહ કાર્યની અંદર યુવા જંપો એમાં યુવાન એટલે શું એ લખી અને મારા વોટ્સએપ નંબરની અંદર પર્સનલ વોટ્સએપ નંબરમાં મોકલી આપજો। તો અહીંયા રાખીએ, જય સ્વામિનારાયણ।